ભરૂચ જિલ્લાના ભચાઉ તાલુકાના 25 ગામોમાં સર્જાયેલી પાણીની વિકટ સમસ્યાના કારણે કેનાલોમાં સિંચાઈ વિભાગ દ્વારા પાણી નહીં છોડાતા રવિ પાકનું વાવેતર કરનાર ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોએ આ આફતના નિરાકરણ માટે કચ્છ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગણી કરી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે જો સિંચાઈ વિભાગ દ્વારા પાણી નહીં છોડવામાં આવે તો તેઓએ વાવેતર કરેલ રવિ પાક નિષ્ફળ જાય તેમ છે. પહેલેથી જ આર્થિક બોજા તળે દબાયેલ ખેડૂતોને જો કેનાલમાં પાણી આપવામાં નહીં આવે તો તેઓએ આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોવાથી ખેડૂતો આપઘાત કરશે એવી ચીમકી ઉચ્ચારી હતી. અત્યારે રવિ પાકમાં શું વાવેતર કરવામાં આવ્યું છે, જો પાણી નહીં મળે તો કેટલું નુકસાન ખેડૂતોને થશે? સાહેબ, નુકસાનનો જોવા જાય તો કોઈ અંદાજે જ નથી. જે ખેડૂતો બિચારા એવા છે કે ઘરના છોકરા અને ઘરના દાગીના ગીરવે મૂકી અને આજે બિયારણ અને ખાતર ખરીદેલા છે. હવે એવા ખેડૂતોને જો જોવા જઈએ હાલત ને પાણી વગરના જે એના છોકરાને એના ઢોરા ચરા વગરના બેઠા છે જે જમીન ઉપર, એ લોકો હવે એમ જ કહેવા માંગે કે કાં તો કાં આમાં ડૂબી મરીએ, નહીં તો આત્મહત્યા કરી લઈએ, બાકી તો બીજો કોઈ છૂટકો જ નથી. સરકાર પાસે વારે વારે રજૂઆતો કરવામાં આવે છે, વારે વારે ત્યાં કને દોડીને જવામાં આવે છે, પણ કોઈ અધિકારીઓ જવાબ નથી આપતા અને નથી તો કોઈ સરકાર પણ જવાબ આપતી. સરકારો કોણીએ ઘોર છોડી અને બેઠી છે, ખાલી તમને આ મળશે ને તમને તે મળશે. હવે રવિ પાકની સિઝન જતી રહે પછી શું કામનું છે? મારું નામ રામજી જેસા છાંગા છે, હું ખેડૂત હિતરક્ષક સમિતિ ભચાઉ અને રાપર તાલુકા વતીથી આવું છું. ખાસ કરીને આજે ખેડૂતો દ્વારા આવેદન પત્ર આપવામાં આવી રહ્યું છે, કયા મુદ્દે અને ખેડૂતોની શું માંગણી છે? ખેડૂતોની માંગણી એવી છે કે અમારા કચ્છ કેનાલને પૂરું પાણી આપવામાં આવે, યા તો બિલકુલ બંધ કરવામાં આવે. અને અત્યારે વર્તમાન તમે જુઓ છો, ખેડૂતોએ કરોડો રૂપિયાનો પાકમાં વાવેતર કરી દીધું છે, જીરું છાંટી દીધું છે, એમને ચકલા ખાઈ જશે, પાણી નહીં આવે તો અમારે આત્મહત્યા કરવાનો વારો આવશે. અને આ નર્મદા નિગમના અધિકારી ઘોર અંધારામાં છે. એ લોકો કોઈ જેવી રીતના વર્તન કરે છે ખેડૂતો સાથે કે અમારા ઉપર એના ઉપર કોઈ મોનિટરિંગ નથી. અને જો ખેડૂત કંઈક કહે તો એમ કે તમે કાયદો હાથમાં લેજો, અમને તમને જેલમાં પૂરી દેશું. એટલે અમે જેલમાં પૂરાશું એનું અમને કાંઈ તકલીફ નથી. અમારા કચ્છના ખેડૂતોને ન્યાય મળવો જોઈએ, યા તો પાણી બંધ થવું જોઈએ.